Hemir Baiko Kabainandria, Taluka Pinch at Nasavia Napertinity. Hemir Mukumadri Potra Lakelosa Potrama, Salana Rezuats, soon Rezuats at Mari. Salano Kam Bezar Equima Manzura, Tia Luce. I should rejar Rastia. Salano Kam Pulna Tatu Nati. અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કામગીરી થઈ તેમ નથી મે પ્રતિનિધિ તરીકે તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા સ્વાગત કાર્યક્રમ અને ગઈકાલે સીએમને પત્ર લખ્યો છે અને અમારું કામ વહેલી તકે નહીં પૂર્ણ કરવામાં આવે તો અમે શાળા ખુલે ઉગ્ર આંદોલન અને બાળકોને સ્કૂલે ભણવા નહીં જવા દેવી રસ્તા રોકો આંદોલન કરવાના છીએ સાંભળતા નથી આયા જ્યારે રજૂઆત કરીએ ને ત્યારે એવું કહેવામાં આવે કે થઈ જશે કામ પૂર્ણ થઈ જશે અમીરભાઈ તમે તો સત્તા પક્ષ સાથે જોડાયેલા છો ભાજપ સાથે જોડાયેલા છો તો ભાજપના પ્રતિનિધિઓ ન સાંભળે તો અન્ય લોકોનું કોણ સાંભળશે રજૂઆત તો વારંવાર કરવી જ છે સાહેબ પણ રજૂઆત કરવા છતાં એવું તમામ વિભાગમાં મેં કુબેર સાહેબ ડિનોરને પત્ર રૂબરૂ ઇન્વર્ટ કરાવેલા છે બે વાર ગાંધીનગર સાંસદને આપેલું છે છતાંય કોઈ આનો સોલ્યુશન લાવતા નથી અને એજન્સી અને અધિકારીઓ બધાએ મિલી ભગતથી આ કામ મારું આ એક બોર્ડેનું માધ્યમિક શાળાનું પૂરું કરતા નથી અધિકારીઓની મનમાનીઓ કરે છે ખરા હા અધિકારીઓ મનમાની કરે તો જ ન કરે ને સાહેબ તો બીજા પેકેજમાં કાનિયાડ બોડી લીમોડા બધે કામ શરૂ છે આ એક પેકેજમાં બોડેનું નથી મારે લોકો આંકડે વારંવાર રજૂઆત કરતા હોય કે તમે સત્તા પક્ષમાં છો આપણે સ્કૂલ નથી કેટલી પડે શાળાનું કામ શરૂ નથી થયું તો આ બાળકો જે છે જે ભણવા જતા હોય એને અત્યારે તકલીફો કેટલી પડે છે કેવી રીતે પડે તકલીફો પડે તેને સાહેબ અલગ અલગ રૂમમાં બેહારી અને ગામમાં બીજા સ્થળે ભણાવીએ છીએ શાળાની જગ્યાએ નહીં નહીં શાળાની જગ્યા નથી અન્ય જગ્યા ઉપર ભણાવીએ છીએ ઓકે મારું નામ શામજીભાઈ ચિકાભાઈ કુકડિયા શામજીભાઈ કયું ગામ છે મારું ગામ બોડી શામજીભાઈ ગામની અંદર માધ્યમિક શાળાની કામગીરી શરૂ છે શું કહેશો તેવી સત્ય સ્થિતિ શું છે માધ્યમિક શાળાને કામ બધું અટકેલ પડ્યું છે અને અમારા બાળકો છે ને દૈનિક હાલતમાં અત્યારે ભણે છે પંચાયત ઓફિસમાં ભણે છે ઓરડામાં ભણે છે અત્યારે કોઈ અભ્યાસ માટે કોઈ સારી કામગીરી છે નહીં સમજીભાઈ જ્યારે શાળાની મંજૂરી આપી લીધી ત્યારે વાલીઓ તરીકે કેટલો આનંદ હતો કે શાળા બનશે તો બાળકોને અભ્યાસમાં કેટલી રાહત અને આનંદ થાય અરે વાલીઓ માટે તો બહુ ઉત્સવ હતો અમારા માટે તો કે અમારા બાળકો બે દીકરીઓ મારે છે એક દીકરો છે ત્રણે અભ્યાસ કરે છે નાના નાના બાળકો કે 9-10 બને તો બહુ સારું અમારા ગામ માટે પણ હજી એ બનેલ નથી તો અમારે શું સ્થિતિમાં અમારે ક્યાં ભણવા મોકલવા તો પાળી છેટવું પડે દીકરીઓ માટે તો એકલી દીકરીઓ ક્યાં ભણવા જાય તો આ ગામમાં જો બને ને તો બહુ સારું કહેવાય રજૂઆત કરો છો તમે રજૂઆત વારંવાર કરીએ છીએ અમે તો સરપંચને કરવી ડેલિગેટને કરવી બીજાને કોને અમારે કહેવું અમે શાળા ન બને તો ઉચ્ચ અધિકારી પાસે તો અમે જઈશું અને રજૂઆત કરીશું રજૂઆત કરશું અમારા શાળા કેમ બંધ છે બંધ પડેલ છે ખંડેરમાં હાલતમાં છે શું કારણે છે હાલતમાં બંધ પડેલ છે તો છતાં જો એ કામ નહીં ચાલુ કરે શું કરશે તો અમે રસ્તો આંદોલન અમે રસ્તો રોકો આંદોલન કરશું બાળકોને અભ્યાસ કરવા મોકલશો તેમ છતાં તેમ છતાં અમારા બાળકોને તો અભ્યાસ કરાવવો પડે ને સાહેબ અમારે શું કરવું જોઈએ અભ્યાસ માટે તો અમારા બાળકોને ભણાવવા જ જોઈએ ને અરવિંદભાઈ અરવિંદભાઈ તમારા ગામની અંદર માધ્યમિક શાળાને જ્યારે મંજૂરી આપેલી હતી ત્યારે કેટલો આનંદ અને ઉત્સાહ હતો ગામમાં આનંદ તો હતો કે ગામમાં સ્કૂલ બની જાય તો આ પ્રાઇવેટમાં ભણવા મોકલવા પડે એ છોકરાઓને ભણવા ન મોકલવા પડે અને ગામમાં ગામમાં ભણે ખોટી કોઈ ઉપાય દીને એવું ન થાય તો કેટલા સમયથી રાહ જોઈને બેઠા છો તમે લોકો આમ તો 3-4 વર્ષ જેવું થઈ ગયું 2020 અથવા 21ની આજુબાજુ મંજૂરી મળી હતી અને કામ હજુ પૂરું નથી થયું તકલીફ કેટલી પડે બાળકોને તકલીફ પડે અત્યારે એ પંચાયતમાં ભણવા જાય છે છોકરા અને નાના નાના રૂમ છે 10-12 જણા સમાય ને એટલી રૂમ છે અને એમાં ભણે છે રાહ જોઈ રહ્યા છો વારંવાર રજૂઆતો કરો છો તેમ છતાં હજી કામ શરૂ નથી થયું પૂર્ણ નથી થયું તો શું કરશો આવતા દિવસોમાં તમે લોકો હવે કરી તો અમે કંઈ નહીં એકવી અમે ગામડાના માણસો પણ અમે રજૂઆત કરી એકવી અથવા તો તમારો સહારો લઈ એકવી મીડિયાનો કે તમે બતાવી શકો કે ગામડાના માણસોને સ્કૂલમાં ભણવામાં કેટલી તકલીફ થાય છે સાંભળતા ના સાંભળતા ન હોય તો જ કામ બન્યું હોય ને સાંભળતા હોય તો જ કામ થઈ નહીં ગયું હોય
તો હવે શું કરશો તમે લોકો, ક્યાં સુધી રાહ જોશો? હવે ડેલિગેટ સાહેબને કાલ રજૂઆત કરી હતી ને એમને ઉપરે જાણ કરી છે, અમે જોઈએ છીએ મહિનો 15 દિવસ કે કામ પૂર્ણ ન થાય તો આ સત્ર પૂરું થઈ ગયું છે. હવે નવા સત્રમાં છોકરાઓ સ્કૂલે ભણવા નહીં જાય અને સાહેબ પણ એવું કહે છે કે સરકારી સ્કૂલના કે ગામમાં છોકરા ભણાવો, પણ ભણાવવા તો છે પણ ક્યાં ભણાવવા. શું નામ તમારું? હાલો, મારું નામ રમાબેન છે. રમાબેન, તમે ડેલિગેટ છો ને અહીંયા? હા. રમાબેન, તમારા ગામની માધ્યમિક શાળાની અત્યારે હાલત શું છે? હાલત શું છે, 4 વર્ષથી માંગણી કરી છે પણ કોઈ એમાં સામું જોતું નથી, તો એમ કે તમે એમ કે બધા આગળ હાલો તો સારું કહેવાય. અધિકારીને રજૂઆત કરવી છે પણ કોઈ સામું નથી જોતું. તો તકલીફ કેટલી પડે અત્યારે બાળકો? તકલીફ ઘણી પડે છે, બધાને બહાર ગામ બધાને ભણવા જવું પડે છે. તો રજૂઆત તમે જ્યારે કરો છો ત્યારે અધિકારીઓ કોઈ જવાબ આપતો? ના, કોઈ જવાબ આપતો નથી. એની મનમાનીઓ કરે છે? હા, એને મનમાન્યું એમ કરે છે. તો શું કરશો તમે લોકો હવે આગળ? હવે આગળ અમે જો કહીએ નહીં કોઈ સામું જોવે તો એમ કે અમે આંદોલન કરશું સામે એમ. ઓકે.